नमस्कार, હું છું પ્રાગરા ચોકસી અને આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। સમાચારમાં સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। કચ્છના કાટમાળ કૌભાંડનું ભૂત 15 વર્ષ બાદ ફરી ધુણ્યું। કૌભાંડમાં સંડોવાયેલા 68 આરોપીઓ વિરુદ્ધ એસીબીએ કોર્ટમાં રજૂ કર્યું આરોપનામું। અંજાર તાલુકાના 34 ગામોમાં આચર્યો હતો ભ્રષ્ટાચાર। કુંદનપરમાં શોભાયાત્રામાં થયેલ ફાયરિંગની તપાસ ઠેર ની ઠેર, સંતોએ ઘટનાને વખોડી, પોલીસની તપાસમાં મીઠી નજર। ભુજ એરપોર્ટ પર હવે પ્રવાસીઓને મળી શકશે લીકર પરમિટ। ટુરિઝમને વેગ આપવા રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। જૂની પડોજણ ભરી પ્રક્રિયામાંથી પ્રવાસીઓનો થયો છુટકારો। ભુજ નગરપાલિકા હસ્તકના બાગ બગીચાઓમાં અસુવિધાઓની ભરમાર, સુધારણા માટે લાખોની જોગવાઈ છતાં સ્થિતિમાં નથી થતો સુધાર। કચ્છ ઉદય ટીવીનો ખાસ અહેવાલ। ભુજ તાલુકાના કુંદનપર ગામે ગઈકાલે શોભાયાત્રામાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસે હજુ સુધી કોઈ ખાસ પગલાં ભર્યા નથી। શોભાયાત્રામાં જેમ હવામાં ફાયરિંગ થઈ હતી તેમ પોલીસની તપાસ પણ હવામાં થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ગઈકાલની શોભાયાત્રામાં 7 પોલીસકર્મીઓ હાજર હતા, છતાં કોઈએ વિધિવત ફરિયાદ નોંધાવી નથી। પોલીસે માત્ર જણાવજોગ નોંધ કરીને અગ્રણીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે। તેમાં પણ 7 જેટલા અગ્રણીઓના નિવેદન લેવાયા બાદ ફાયરિંગનો એવો કોઈ બનાવ બન્યો ન હોવાનો નિવેદન પોલીસને મળ્યા છે। મીડિયામાં પ્રસારિત થયેલા વિડીયો અને ફોટામાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાનું ઝીલાયું છે, છતાં પોલીસના રેકર્ડમાં ક્યાંય એવું બોલાતું નથી। જો કે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કિસ્સામાં હજુ તપાસ ચાલુ છે અને કોઈ એવા આધાર પુરાવા મળશે તો ગુનો દાખલ કરવામાં આવશે। તો જોઈએ કે પોલીસને આ કિસ્સામાં કંઈ હાથ લાગશે કે પછી પોલીસ કોઈની લાજ કાઢશે। જો કે આખી ઘટના બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ શોભાયાત્રામાં થયેલી ફાયરિંગને પગલે ખેદ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે પગલાં ભરવાની વાત કરી હતી। એમાં આ જાણવા જોગ દાખલ કરી છે 7/15, એક અમે બધાના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જેવું ગુનાહિત જણાશે તો તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે। હા, જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, ત્યારબાદ બધા નિવેદન લેવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્રણ નામ જે છે એ કોના? બંદૂકોના ભડાકા કરવામાં આવ્યા, એ હવામાં ગોળીબાર એક જે તે સમયની અત્યારે જેને આપણે ફટાકડાથી વ્યક્ત કરીએ છીએ અને પહેલાંના જમાનામાં બંદૂકો ફોડીને કે રાજા મહારાજાઓ જે રીતે તોફોનો સલામીઓ આપતા એ રીતે આનંદ વ્યક્ત કરવાની એક પ્રક્રિયા હતી, પણ અત્યારે સમય બદલાયો છે, કાયદાઓની મર્યાદાઓ આવી છે એટલે એનાથી અજાણ કોઈકે આની અંદર અવશ્ય હવામાં ગોળીબાર કરી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હશે। એનાથી ભુજ મંદિરના મહંત સ્વામી અને આચાર્યશ્રી પણ થોડોક ખેદ વ્યક્ત કર્યો છે કે હવે પછી આવું ન થવું જોઈએ, કારણ કે આનંદ વ્યક્ત કરવાની અનેક પ્રક્રિયાઓ હોય છે પણ આનાથી જે આપણે કાયદાની અંદર પણ ગુનો લાગુ પડતો હોય। કુંદનપરમાં સ્વામિનારાયણ મંદિરના પ્રસંગમાં બનેલી ઘટનાના પડઘમ હજુ શમ્યા નથી, ત્યાં ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરનો એક પ્રસંગ હમીરસર તળાવમાં ઉજવવા જઈ રહ્યો છે। ભુજના પાડેશ્વર ચોક નજીક આવેલા પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ પંચામૃત મહોત્સવનું આયોજન કરાયું છે। આયોજનના ભાગરૂપે ભુજના હમીરસર તળાવમાં મહારાસોત્સવનું આયોજન કરાશે, જેમાં તળાવમાં 30-35 હજારની જનમેદની ઉમટશે। હવે આપ વિચારી શકો છો કે તળાવમાં કોઈપણ પ્રકારની આવી પ્રવૃત્તિ કરવી પર્યાવરણ માટે હિતાવહ ન કહી શકાય, તેમ છતાં પણ તંત્રએ મંજૂરી પણ આપી દીધી અને કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે। તળાવમાં એક તરફ થોડું ઘણું પાણી ભરેલું છે, તેમાં જળસૃષ્ટિ પણ વિચરી રહી છે, ત્યારે મહારાસોત્સવના કારણે થનારી ખલેલ માટે જવાબદારી કોણ સ્વીકારશે તે એક મહત્વનો પ્રશ્ન બની રહેશે। હમીરસરની અંદર 3-4 વર્ષ થયા વરસાદ નથી આવ્યો અને ખાલી રહ્યું છે, તો અમારો પ્રયાસ અને ભગવાનની પાસે અપેક્ષા એ જ છે કે અહીંયા સંતો ભક્તો રાસ રમે, ભગવાનને રાજી કરે અને ભગવાનને રાજી થાય એટલે અહીંયા હમીરસરમાં પાણી આવે અને ફરી પાછું આ ભુજની એક શોભા છે હમીરસર અને પાછું એક ભુજની શોભાને અભિવૃદ્ધિ કરે એવી અપેક્ષા છે। સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી દ્વારા અમને 8/4/15 રોજ એ લોકોએ એપ્લિકેશન કરેલી અને મંજૂરી માગેલી કે તેમનો 7/5/2015 સાંજના 7-11 કલાકે રાસોત્સવનું એટલે કે દાંડિયા રાસ કે એ ટાઈપનું કંઈક આયોજન કરવામાં આવ્યું છે, એ અનુસંધાને અમે એ લોકોને પ્રજાને કોઈપણ જાતની તકલીફ ન પડે તે રીતે આ રીતે દાંડિયા રાસ અથવા ગમે રાસોત્સવ કરવાની મંજૂરી અમે આપેલી છે। મુંદ્રા તાલુકાના નવીનાડ ગામના સરપંચને પાસા હેઠળ ધકેલાયા બાદ આજે તેમનો જામીન પર છુટકારો કરાવવામાં આવ્યો હતો।
कंपनी में काम करता कामदारों और कंपनी सत्ताधीशों पास थी खंडणी उगरावाना मामले सरपंच विरुद्ध फरियादो थी थी। नवीनाड़ना सरपंच गजेंद्र सिंह उर्फे गजुभा भीमाजी जाडेजाने जिला कलेक्टरे पासा हेठ धकेलवानो वोरंट इश्यू करता सरपंच की धरपकड़ कर पासा में धकेलायो हतो, जेमा हाईकोर्टे आज नवीनाड़ना सरपंच ने जामीन मुक्त कर्या हता। તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપે કચ્છવાસીઓને વર્ષ 2001માં આવેલા ધરતીકંપની કડવી યાદો તાજી કરાવી દીધી છે। તો આ તરફ કચ્છના ભૂકંપ બાદ પ્રકાશમાં આવેલ કાટમાળ કૌભાંડનું ભૂત 15 વર્ષના સમયગાળા બાદ ફરી ધૂણવા લાગ્યું છે। કાટમાળ કૌભાંડમાં સંડોવાયેલા 68 આરોપીઓ વિરુદ્ધ પૂર્વ કચ્છ એન્ટી કરપ્શન બ્યુરોએ કોર્ટમાં આરોપનામું દાખલ કરતા હડકંપ મચી ગયો છે। वर्ष 2001 में भूकंप में नाश पामेला काचा पाका मकानों ना काटमाड़ ने दूर करवा अलग अलग कॉन्ट्राक्टरों ने कामगिरी सौंपवामां आवी हती। अंजार तालुकाना 34 गामों में काटमाड़ हटावानी कामगिरी में व्यापक भ्रष्टाचार थयो हतो। तत्कालीन जवाबदार सरकारी अधिकारीओए वेरिफिकेशन कर्या वगर ज कॉन्ट्राक्टरों ना बिल पास करी दीधा हता। आ कौभांड में तत्कालीन नायब जिला विकास अधिकारी मुख्तार अहमद अकबर अली सैयद सहित आरोपीओ सामे आईपीसी विविध कलमों हेठ गुनो नोंधायो हतो। तपास दरमियान तत्कालीन नायब जिला विकास अधिकारी सहित 68 आरोपीओ की धरपकड़ करवामां आवी हती। तेमना विरुद्ध मड़ेल पुरावाओं आधार कहमतनामू तैयार कर भूजनी स्पेशल कोर्ट में रजू करवामां आव्युं छे। चकचारी काटमाड़ कौभांड में संडोवायेला अन्य आरोपीओ में पण भारे हड़कंप मची गयो छे। માંડવીના વધુ એક જહાજે જળસમાધિ લીધી છે। દુબઈથી કાર્ગો ભરીને માંડવીનું જહાજ નીકળ્યું હતું, જેને શાહજહાં નજીક દરિયાએ અકસ્માત નડતા ડૂબી ગયું હતું। ઈરાનથી આવતી એક સ્ટીમર માંડવીના જહાજ સાથે ધડાકાભેર અથડાતા તે તૂટી પડ્યું હતું અને 10 જ મિનિટમાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું। માંડવીના હાજી હસન રમજાન અગરિયાની માલિકીનું શાબિરપિયા નામનું જહાજ ડૂબી ગયું હતું। 860 ટનની કેપેસિટી ધરાવતું અને અંદાજે 3 કરોડની કિંમતનું જહાજ ડૂબી ગયું હતું। આ જહાજ દુબઈમાં લોડિંગ થયા બાદ કાર્ગો ભરીને નીકળ્યું હતું, જે શાહજહાં છોડ્યા બાદ 5 નોટિકલ માઇલ ચાલ્યું હશે ત્યાં જ ઈરાનથી આવતી સ્ટીમર સાથે અથડાતા બનાવ બન્યો હતો। જહાજ તૂટવા લાગતા માંડવીના ટંડેલ અનવર જુસબ અગરિયા અને 11 ખલાસીઓ મળીને કુલ 12 ક્રૂ મેમ્બરો દરિયામાં કૂદી પડ્યા હતા, જેનો સ્ટીમરમાં રહેતા લોકોએ તત્કાલ બચાવ કર્યો હતો। જહાજ ડૂબવાની જાણ સ્થાનિક સત્તાવાળાઓને તથા ઇન્ડિયન એમ્બેસીને કરાઈ હતી। માંડવીના અનેક જહાજોએ આ રીતે જળસમાધિ લીધી છે, ત્યારે પડી ભાંગેલા જહાજવાળા ઉદ્યોગને વધુ એક ફટકો લાગ્યો છે। કન્ટેનર પરિવહન માટે મુંદ્રા બંદરે આવેલા વિદેશી જહાજમાં ઘૂસી આવેલા શખ્સને પરત મોકલી દેવામાં આવ્યો છે। મુંદ્રા આવી રહેલા વિદેશી જહાજમાં તાંઝાનિયાથી જુમા હમીરત જુમાની નામનો શખ્સ ઘૂસી આવ્યો હતો। આ 40 વર્ષીય શખ્સની મુંદ્રા બંદર પર સઘન પૂછપરછ કરાઈ હતી। સેન્ટ્રલ આઈબી કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તપાસ કરી શખ્સને પરત મોકલી આપ્યો હતો। વિદેશી જહાજના કેપ્ટને અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યાનો એજન્ટ મારફત ઇમિગ્રેશનને રિપોર્ટ મોકલ્યો હતો। કેપ્ટનના રિપોર્ટના આધારે મુંદ્રા બંદર પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી। રાપરના આડેસર નજીક ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રક સહિત ઘાસનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। રાજનંદપુરની ટ્રકમાં મહારાષ્ટ્રથી 65 ઘાસળીઓ રાપરના ગેડી ગામે જતી હતી। માર્ગમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો। સમાચારમાં સમય છે એક વિરામનો, આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।